વિધાનસભાની ચૂંટણીઓ થઈ ત્યારે આ રાજ્યના મુખ્યમંત્રી એમ કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીને મત આપો, ગુજરાતમાં મારે ભય ભૂખ અને ભ્રષ્ટાચારનું નાબૂદી કરવી છે, તમે મારા માટે એક દિવસ જાગો, હું તમારા માટે 5 વર્ષ જાગીશ. આવા પોકળ વચનો આપીને ગુજરાતની પ્રજા પાસેથી મત લીધા બાદ આજે ગુજરાતના લોકોની શું પરિસ્થિતિ છે? કાયદો અને વ્યવસ્થાનું તંત્ર ખાડે ગયું છે, ગુજરાત એક બીજું બિહાર બની રહ્યું છે. રોજ છાપાઓ વાંચીએ, મારામારી, ખૂન, ચોરીઓ, લૂંટફાટ, ધાડ, બળાત્કાર, આપઘાત, આત્મહત્યા, આ સમાચારો રોજના છાપાઓમાં વાંચવા મળે. આપણી બેન દીકરીઓ કોલેજમાં અભ્યાસ કરવા જતી હોય, ભર બપોરે બેંકમાં બેન્ડો બેનોના છોડો લૂંટાય. જયારે કાયદો અને વ્યવસ્થાનું તંત્ર જ ના હોય એ પરિસ્થિતિ નિર્માણ રાજ્યમાં ગુજરાતમાં ભાજપની સરકારે કર્યું છે. શિક્ષણનું વેપારીકરણ કરવામાં આવ્યું છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજો, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોના નામે લાખો રૂપિયાના ડોનેશનો લેવામાં આવે છે. સામાન્ય વર્ગના મધ્યમ વર્ગના વાલીઓ પોતાના બાળકોને શિક્ષણ ના આપી શકે એટલું શિક્ષણને મોંઘું કરવાનું કામ આ રાજ્ય સરકારે કર્યું છે.